मॉर्निंग स्टूडेंट, लास्ट लेक्चर में आपने बीटवाइज और ऑपरेटर जो बीटवाइज एंड अने बीटवाइज एक्स और ऑपरेटर जो है। आज ना लेक्चर में आपने जो इसे बीटवाइज लेफ्ट शिफ्ट, बीटवाइज राइट शिफ्ट अने बीटवाइज नॉट ऑपरेटर। अबे आज ये बीटवाइज लेफ्ट अने राइट शिफ्ट छे, दे आर बाइनरी ऑपरेटर। एंड जे नॉट ऑपरेटर जे छे ए यूनरी ऑपरेटर छे। क्लियर? हवे बीटवाइज ऑपरेटर जे छे ए बीट लेवल ऊपर काम करे छे, एटले वी हैव टू कन्वर्ट अवर डेटा इनटू बाइनरी नंबर एंड देन वी विल अप्लाई दिस ऑपरेशन। ओके, आ जे ऑपरेटर जे छे इनमें आपणे कई रीते यूज करी शकाय, तो पहला आपणे डेटा ने आपणे शुं करवुं पड़े, डेसिमल माथी बाइनरी मां कन्वर्ट करवानुं, अने पछी वी विल गो विथ दिस ऑपरेटर। ओके, तो फर्स्ट जोईए आपणे लेफ्ट शिफ्ट। दिस इज द लेफ्ट शिफ्ट ऑपरेटर ऑफ बीटवाइज ऑपरेटर, बराबर। हवे आ ऑपरेटर शुं करशे, तमे जे नंबर आपशो एने लेफ्ट बाजू शिफ्ट करशे। હવે નંબરના બીટને લેફ્ટ બાજુ શિફ્ટ કરશે, ઓકે, કેમ કે બીટવાઇઝ ઓપરેટર છે। ક્લિયર? હવે આ બીટવાઇઝ ઓપરેટર લેફ્ટ છે એને કઈ રીતે લખી શકાય? તો બાઇનરી ઓપરેટર છે એટલે બે ઓપરેટર જોઈશે, સોરી બે ઓપરેન્ડ જોઈશે, ઓકે, ઓપરેન્ડ વન અને ઓપરેન્ડ ટુ। હવે જે ઓપરેન્ડ વન જે છે એ કોઈક નંબર હશે કે વેલ્યુ હશે, બરાબર, કોઈ નંબર હશે, અને ઓપરેન્ડ ટુ જે છે એ શું તમને કહેશે કે તમારે આપેલા નંબરને કેટલા બીટ લેફ્ટ બાજુ શિફ્ટ કરવાના છે। ફોર એક્ઝામ્પલ હું અહીંયા લખું 10 લેફ્ટ શિફ્ટ 2, ઓકે, આનો મિનિંગ શું થશે કે જે આ 10 જે છે એને મારે 2 બીટ લેફ્ટ બાજુ શિફ્ટ કરવાના છે। ક્લિયર? લેફ્ટ શિફ્ટ આપણે એક્ઝામ્પલ સાથે જોઈએ। લેટ્સ કન્સિડર ધીસ એક્ઝામ્પલ બીટવાઇઝ લેફ્ટ શિફ્ટ। ઓકે, આ શું કરશે, વેલ્યુને 2 બીટ લેફ્ટ શિફ્ટ કરશે। ઓકે, ઇટ વિલ બી શિફ્ટેડ બીટ ટુ ધી લેફ્ટ હેન્ડ સાઈડ। ઓકે, આપણે એક્ઝામ્પલ લીધું એ ઇઝ ઇક્વલ્સ ટુ 10 એ લેફ્ટ શિફ્ટ 2, એટલે શું થશે 10 લેફ્ટ શિફ્ટ 2। ક્લિયર? હવે આ જે છે આપણો બીટવાઇઝ ઓપરેટર, એટલે આપણે શું કરવાનું છે, 10 ને આપણે બીટમાં કન્વર્ટ કરીએ એટલે બાઇનરી ફોર્મમાં કન્વર્ટ કરીએ। મેં 8 બીટ સિસ્ટમ લીધી છે, ઓકે, હવે વી વિલ કન્વર્ટ ધીસ 10 ઇન્ટુ બાઇનરી ફોર્મ, ધ બાઇનરી ફોર્મ ઓફ 10। હવે મારે લેફ્ટ બાજુ જવાનું છે, લેફ્ટ બાજુ એટલે હું કઈ રીતે જઈશ, આ ડિરેક્શનમાં જઈશ। ઓકે, આનો મતલબ શું થશે કે આ જે 10 ને તમે બીટમાં કન્વર્ટ કરો છો બાઇનરી ફોર્મમાં, એને 2 બીટ લેફ્ટ હેન્ડ બાજુ શિફ્ટ કરવાનું છે। ઓકે, એટલે શું થશે, આ જે પહેલાં બે બીટ જે છે એ ડાબી બાજુ જશે, એટલે પહેલાં બે બીટ ડિસ્કાર્ડ થઈ જશે, એટલે આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીશું। ઓકે, કમર્સનો ઓપ્શન 0 0 1 0 1 0, લાસ્ટમાં જે બે પ્લેસ ખાલી રહેશે તેને આપણે 0 થી ફિલ કરીશું। ક્લિયર? હવે આ જે આપણને બાઇનરી નંબર મળ્યો એનું આપણે ડેસિમલમાં કન્વર્ટ કરીશું। ડેસિમલમાં કેવી રીતે કન્વર્ટ કરવાનું, જે જગ્યા પર 1 હોય એ જગ્યાની વેલ્યુને એડિશન કરો, અને 32 + 8 દેટ ઇઝ 40, સો આઉટપુટ વિલ બી 40। ક્લિયર? સપોઝ હું અહીંયા 4 લઉં, ઓકે, દેન વોટ વિલ બી ધ આઉટપુટ, 4 પ્લેસીસ આપણે લેફ્ટ શિફ્ટ કરવું પડે, એટલે પહેલાં 4 આપણે લેફ્ટ બાજુ જતા રહ્યા, એટલે સ્ટાર્ટિંગ ક્યાંથી થશે, અહીંયાથી થશે, સો 1 0 1 0 1 0 0। ક્લિયર? નાઉ અગેન એડિશન વિથ ધીસ 2 પ્લેસીસ, 128 + 32 શું થશે, 160। ઓકે, તો આનો જવાબ શું આવશે, 160। This is the left shift of bitwise operator. ઓકે, હવે આની એક શોર્ટકટ મેથડ છે જે હું તમને બતાવું છું। શોર્ટકટ મેથડમાં શું રહેશે કે તમારે વિધાઉટ કન્વર્ટિંગ ડેટા ઇન ટુ બાઇનરી એન્ડ વિધાઉટ શિફ્ટિંગ યુ વિલ ગેટ ધી આન્સર, બરાબર। તમારે એને બાઇનરીમાં કન્વર્ટ કરવાની પણ જરૂર નથી અને શિફ્ટિંગ કરવાની પણ જરૂર નથી। ઓકે,
for the left shift we have to convert left shift માં શું કરશું જે નંબર હોય એટલે ડાબી બાજુનો જે ઓપરેન્ડ હોય 10 ઇનટુ જે જેટલા શિફ્ટ જેટલા બીટ આપણે શિફ્ટિંગ કરવાનું હોય તેને 2 ના 2 રેઝ ટુ કરવાનું એટલે 2 રેઝ ટુ 2 ધેટ ઇઝ 40 આપણો જવાબ 40 આવતો હતો ક્લિયર શું કરવાનું જે નંબર છે નંબર ગુણ્યા અહીંયા જે હોય તેની ઘાત લખી દેવાની પણ કોના બેઝ પર 2 ના બેઝ પર ઓકે 2 રેઝ ટુ 2 સપોઝ હું અહીંયા 4 લઉં ક્લિયર નંબર એ જ રહેશે 10 ઇન્ટુ 2 રેઝ ટુ 4 2 રેઝ ટુ 4 ઇઝ ઇક્વલ્સ ટુ 16 તો 10 ઇન્ટુ 16 160 ઓકે ધીસ ઇઝ ધ શોર્ટકટ મેથડ ઓફ લેફ્ટ શિફ્ટ આમાં આપણે બાઇનરીમાં પણ કન્વર્ટ નથી કર્યું કે નથી લેફ્ટ શિફ્ટ કર્યું ખાલી નંબર ગુણ્યા 2 ના જે બેઝ રેઝ ટુ એટલે 2 નો ઘાત આપણે જેટલા શિફ્ટ કરવાના હોય જેટલા બીટ એ લખવાનું બરાબર નાવ વી વિલ ગો ટુ ધી રાઇટ શિફ્ટ કેવી રીતે વર્ક કરે છે તે જોઈએ ઇટ ઇઝ યુઝ ટુ શિફ્ટ ગિવન નંબર ટુ ધી રાઇટ સાઇડ બરાબર તમારે નંબર આપવા ડેટા જે હોય આગળના જે એક્ઝામ્પલમાં આપણે જોયું લેફ્ટ શિફ્ટમાં લેફ્ટ બાજુ શિફ્ટ કરતા હતા બીટ આમાં આપણે રાઇટ બાજુ શિફ્ટ કરીશું બીટ ઓકે ધીસ ઇઝ ઓલ્સો બાઇનરી ઓપરેટર ઓકે આગળનું જ એક્ઝામ્પલ લઈએ 10 ને બાઇનરીમાં કન્વર્ટ કરીશ તો મને આ મળશે બરાબર હવે આપણે શું કરવાનું છે રાઇટ બાજુ 2 બીટ શિફ્ટ કરવાનું છે તો આપણે શું કરીશું રાઇટ બાજુ એટલે કઈ ડિરેક્શન થાય મારી આ ડિરેક્શન થશે એટલે શું થશે આ 2 બીટ ડિસ્કાર્ડ થઈ જશે અને આ રીતે આવશે પાછળના મેં બીટ કાઢી નાખેલો 0100000 હવે આગળ જે સ્પેસ ખાલી રહેશે ત્યાં આપણે શું મૂકવાનું છે 0 મૂકવાનું છે એવું નહીં વિચારતા કે આ 1 અને 0 હું ડિસ્કાર્ડ કરું છું તે પાછળથી આગળ આવી જશે નો જ્યારે પણ આપણે આ 2 બીટ ડિસ્કાર્ડ થશે ઓકે ડિસ્કાર્ડ મીન્સ મેમરીમાંથી ડિલીટ થઈ જાય ઇટ વિલ નોટ કમ વિથ અગેન ઓકે સો આની આપણે આપણને મળી ગયું આનું બાઇનરી ફોર્મ હવે એને કન્વર્ટ કરીશું ડેસિમલમાં તો આનું ડેસિમલ ફોર્મ શું આવશે 2 સો અવર આઉટપુટ વિલ બી 2 ઓકે સપોઝ હું અહીંયા 4 લખું છું સેમ એક્ઝામ્પલ 4 લઈને કરીએ તો શું આવશે જવાબ અહીંયા 4 લઈએ તો શું થાય 4 બીટ ડિસ્કાર્ડ કરવા પડે પાછળના રાઈટ બાજુ છે એટલે આ બધા બીટ જતા રહેશે તો કયા આગળના જે 4 બીટ છે એ શિફ્ટ થશે અને ખાલી જગ્યામાં અગેન 0 ફિલ કરીશું સો વોટ વિલ બી ધ આઉટપુટ ઓફ ધીસ 0 ઓકે અહીંયા 4 લેશું તો 0 લેટ અસ ચેક શોર્ટકટ મેથડ ઓફ રાઇટ શિફ્ટ ઓલ્સો માટે શોર્ટકટ મેથડમાં શું કરવાનું છે જે લેફ્ટ હેન્ડ સાઈડ હોય બરાબર ડિવાઈડ બાય 2 રેઝ ટુ 4 દેટ ઇઝ 10 ડિવાઈડ બાય 16 ઇટ વિલ ગીવ 0 આઉટ ઓબ્વિયસલી નીચેનું આ મોટું છે અને ઉપર એ નંબર નાનો છે તો 0 આઉટપુટ આવશે ક્લિયર જ્યારે આપણે લેફ્ટ શિફ્ટમાં મલ્ટિપ્લિકેશન કરતા હતા બટ ઇન ધ કેસ ઓફ રાઇટ શિફ્ટ વી વિલ ગો વિથ ડિવિઝન કરવાનું છે નંબર લેફ્ટ ઓપરેન્ડ ડિવાઈડ બાય 2 રેઝ ટુ જે તમારો સેકન્ડ ઓપરેન્ડ હશે તે ક્લિયર સપોઝ અહીંયા આપણે 2 લઈએ 10 ડિવાઈડ બાય 2 રેઝ ટુ 2 ધેટ ઇઝ 4 ઓકે તો આપણો જવાબ શું આવશે 2 રેઝ 2 પોઈન્ટ સમથિંગ 5 આવશે બરાબર બટ વી આર ટેકિંગ એઝ ઇન્ટીજર એટલે ફ્રેક્શનલ પાર્ટ ડિસ્કાર્ડ થઈ જાય અને આપણને આન્સર શું મળે 2 ક્લિયર ધીસ ઇઝ ધ શોર્ટકટ મેથડ વિધાઉટ કન્વર્ટિંગ યોર નંબર ઇન ટુ બાઇનરી ફોર્મ એન્ડ શિફ્ટિંગ રાઇટ ઓકે નાવ કન્સિડર લાસ્ટ ઓપરેટર ઓફ બીટવાઇઝ ઓપરેટર દેટ ઇઝ નોટ ઓપરેટર ઓકે
ડિવાઇસ નોટ. હવે આ ઓપરેટર શું કરશે, ઝીરો હશે તો વન કરશે અને વન હશે તો ઝીરો કરશે. ક્લિયર? ઇટ વિલ બી કોમ્પ્લિમેન્ટ યોર નંબર, વી કેન સે દેટ. ઓકે, એક્ઝામ્પલ લઈએ. સપોઝ ઓકે, એઝ ઇટ ઇઝ અ બાઇનરી નંબર, તો આપણે સોરી ડેસિમલ નંબર, એન્ડ વી આર યુઝિંગ બીટવાઇઝ ઓપરેટર, તો આપણે એને કન્વર્ટ કરીશું બાઇનરીમાં. તો એનું બાઇનરી શું થશે, 0101, દેટ ઇઝ બાઇનરી ફોર્મ ઓફ 5. હવે આપણે આગળ શું લગાવ્યું છે, બીટવાઇઝ નોટ. તો શું થશે, જ્યાં જ્યાં 1 છે ત્યાં 0 આવી જશે, અને જ્યાં 0 છે ત્યાં 1 આવી જશે. ઓકે, હવે આનું આપણે ડેસિમલમાં કન્વર્ટ કરશું તો આપણને 10 મળશે. દેટ ઇઝ ધ આન્સર ઓફ યોર બીટવાઇઝ નોટ. બટ આ તમે કેલ્ક્યુલેશન કરી, બટ ઇફ યુ આર ગોઈંગ ટુ યોર કમ્પ્યુટર, તમે આ આઉટપુટ આ કોડ જો તમે કમ્પ્યુટરમાં રન કરશો તો તમને આન્સર નેગેટિવ મળશે. બરાબર? કેમ નેગેટિવ મળશે? બિકોઝ ઇટ વિલ કોમ્પ્લિમેન્ટ યોર નંબર. ફર્સ્ટ ઓફ ઓલ બીટવાઇઝ નોટ ઓપરેટર શું કરશે, કોમ્પ્લિમેન્ટ કરશે. કોમ્પ્લિમેન્ટ કરશે એટલે શું થશે, જે પ્લસ જે છે એને નેગેટિવમાં કન્વર્ટ કરશે. હવે ઇન કમ્પ્યુટર મેમરી વી વિલ ડિફાઇન નેગેટિવ નંબર વિથ 3 વેઝ. પહેલું તો સાઇન મેગ્નિટ્યુડથી, સેકન્ડ વન 2's કોમ્પ્લિમેન્ટ અને 1's કોમ્પ્લિમેન્ટ. આ 3 રીતે આપણે નેગેટિવ વેલ્યુ કમ્પ્યુટરમાં સ્ટોર કરી શકીએ. બરાબર? હવે આ જે બીટવાઇઝ નોટ ઓપરેટર છે એ શું આપશે આપણને આન્સર, 2's કોમ્પ્લિમેન્ટનો આન્સર આપશે. ઓકે, હવે આ 2's કોમ્પ્લિમેન્ટ કેવી રીતે કરવાનું, તો કે તમારું જે આ જે નંબર જે છે એને એની પણ એક શોર્ટકટ મેથડ છે બીટવાઇઝ નોટની. તો કઈ નોટ કે આવશે, તો બીટવાઇઝ 5 જે છે એને તમે બીટવાઇઝ નોટ 5 એને આ રીતે લખી શકો, માઇનસ 5 પ્લસ 1 દેટ ઇઝ માઇનસ 6. ઓકે, જ્યારે પણ તમે આ કોડ કમ્પ્યુટરમાં રન કરશો તો તમને માઇનસ 6 આન્સર મળશે. ક્લિયર? ઇફ યુ આર રાઇટિંગ 10 હિયર, ધેન 10 પ્લસ 1 11, માઇનસ 11. This is the 2's complement. આ શું થશે, 2's complement of 10. Clear? આ હતા બીટવાઇઝ ઓપરેટર. ઓકે, બીટવાઇઝ ઓપરેટરમાં આપણે લેફ્ટ શિફ્ટ અને રાઇટ શિફ્ટ અને નોટ જોયું. બરાબર? હવે આમાં તમે એઝ અ વેરિયેબલ પણ, સોરી કોન્સ્ટન્ટ પણ યુઝ કરી શકો. બરાબર? ધીસ ઇઝ ઓલ્સો રાઇટ. અથવા તો કોઈ પણ વેરિયેબલમાં વેલ્યુ અસાઇન કરીને, જે મેં એક્ઝામ્પલમાં લીધું હતું એ પ્રમાણે પણ કરી શકો. ધીસ બોથ વે ઇઝ રાઇટ. ક્લિયર? નાવ ઇફ યુ હેવ એની ડાઉટ ઇન બીટવાઇઝ ઓપરેટર, ધેન પ્લીઝ લેટ મી નો. ઓકે, ચર્ચમાં આપણે જોઈશું સ્પેશિયલ ઓપરેટર ઇન સી. Please do like, share and subscribe my channel. Thank you.